हेलो एवरीवन, वेलकम टू कुकिंग हाउस यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेर करीश घऊना लोटमांथी बनती मीठी पूरी बनावानी रेसिपी। आ मीठी पूरी आज आपणे एकदम सरल रीते बनावीशुं, जेमां पूरीने वणवानी पण कोई ज जरूर नथी। अने आ पूरी एटली सरस अने सॉफ्ट बने छे के घरमां बधाने भावशे। तो आ वीडियो जोई अने एक वखत मारी रीते घरे जोरथी ट्राई करजो। અને તમને રેસીપી જોવી ગમતી હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો, જે કરવું બિલકુલ ફ્રીમાં છે। મીઠી પૂરી બનાવવા માટે મેં અહીંયા એક મોટો બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે। તેનાથી અડધો આપણે ગોળ લઈશું, એટલે કે બે બાઉલ જેટલો લોટ હોય તો એક બાઉલ જેટલો આપણે ગોળ લેવાનો છે। ત્યારબાદ 5 ચમચી તેલ લીધેલું છે અને 2 ચમચી જેટલું ઘી લીધેલું છે। આ પરફેક્ટ માપ સાથે બનાવશો તો પૂરી ખૂબ જ સરસ બનશે। તો હવે એક બાઉલ ગોળ સાથે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને તેને સરસ રીતે ગરમ કરી લીધું છે। તો તમે જોઈ શકો છો ગોળનું પાણી સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને થોડું ઠરવા દઈશું। હવે આપણે પૂરી માટેનો લોટ તૈયાર કરીએ, તેના માટે ઘઉંનો લોટ એડ કરીશું। ત્યારબાદ તેમાં ઘી અને તેલ જે આપણે લીધું છે તે એડ કરી દઈશું। આ રીતે મોણવારી પૂરી બનાવશો એટલે માખણ જેવી પોચી અને એકદમ સરસ બનશે। તો મેં અહીંયા લોટમાં ઘી અને તેલ એડ કર્યું છે। તો હવે એક વખત તેને સરસ રીતે મિક્સ કરી દઈએ। ત્યારબાદ આ લોટને આજે આપણે ગોળવાળા પાણીથી બાંધવાનો છે। તો આ રીતે થોડું થોડું કરી અને એડ કરતા જઈ અને હાથ વડે સરસ રીતે આપણે લોટ તૈયાર કરીશું। એકદમ સરસ એવો સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે। તો તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે। જેવો આપણે પરાઠા માટેનો બનાવીએ સેમ એ જ રીતેનો રાખવાનો છે। હવે આપણે તેમાંથી એક લૂઓ લઈ લઈશું। આ રીતે મેં અહીંયા મોટી સાઈઝનો લીધેલો છે। ત્યારબાદ હવે આપણે જેટલો પણ પાટલો વેલણ હોય એટલી સાઈઝનું વણી લેવાનું છે। આ રીતે થોડું તેલ લગાવી અને તેને સરસ રીતે વણી લઈએ। તો હવે નાની નાની પૂરીઓ વાળવાની કોઈ જ જરૂર નથી। કોઈ એક બરણીનું ઢાંકણ લઈ અને આ રીતે આપણે તેમાંથી રાઉન્ડ શેપ કાઢી લઈશું। આ પ્રોસેસ કરવી એ ખૂબ જ જલ્દીથી થઈ જાય છે અને પૂરી બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો। તો તમે જોઈ શકો છો એક જ સાઈઝની એકદમ સરસ એવી પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે। હવે આ સેમ પ્રોસેસ આપણે બધી જ પૂરીઓ સાથે કરીશું। અને જો તમારે એ રીતે ના કાઢવી હોય તો આ રીતે નાનો લૂઓ લઈ અને નાની સાઈઝની તમે પૂરી પણ વણી શકો છો। તમને જે રીત પસંદ હોય એ રીતે કરી શકો છો। તો અહીંયા તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે, તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે હવે પૂરીઓને તળી લઈશું। પૂરી એકદમ સરસ એવી ડાર્ક ગોલ્ડન બ્રાઉન થઈ ત્યાં સુધી તેને તળવાની છે। અને પૂરીઓ તળાઈ રહી છે ત્યાં સુધીમાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો હવે પૂરીઓ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। તો છે ને મીઠી પૂરી ઘરે બનાવવી ખૂબ જ ઇઝી, તો આ રીતે ટ્રેડિશનલ મીઠી પૂરી તમે ઘરે ખૂબ જ આસાનીથી બનાવી શકો છો। તો જો તમને મારી આ રીત સારી લાગી હોય તો આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપીને લાઇક કરી તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ।